નમસ્કાર ખેડૂત મિત્રો જય જય ગરવી ગુજરાત હું આપનો મિત્ર હિરેન ટાંક મિત્રો ગુજરાતના જાણીતા વેધરનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા અચાનક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેની આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં વિડીયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય આ ઉપરાંત આપણી ચેનલ પર મિત્રો હવે ખાસ કામના અને અગત્યના સમાચારો લઈને અમે આવતા રહીશું તો તેમાં પણ ખાસ સપોર્ટ આપવા વિનંતી મિત્રો આગળ માવઠાને લઈને આગાહીની વાત કરીએ તો ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને સક્રિય છે તેમજ લો પ્રેશર બનશે આ ઉપરાંત અંદોબારના દરિયામાં અને બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર છે જેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાંચ પોઈન્ટ આઠ કિમીના લેવલ સુધી ફેલાયેલ છે આ સિસ્ટમ્સ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે ઉત્તર તમિલનાડુ દક્ષિણ આંધ્રના દરિયાકિનારા તરફ તારીખ અઢાર સુધી ગતિ કરશે બીજું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્ર લાગુ કર્ણાટકના દરિયા કિનારા ઉપર છે જે પાંચ પોઈન્ટ આઠ કિમી સુધી ફેલાયેલ છે જેના લીધે આવતીકાલ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ગોવાથી પશ્ચિમે લો પ્રેશર થશે આ લો પ્રેશર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આવતા બે દિવસ ગતિ કરશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ વેસ્ટ ઇન્ડિયાના અસર કરતા રહેશે હાલમાં અરબી સમુદ્ર બાજુનો અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન છે બીજા અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન ફેલાયેલ છે આ બધા પરિબળોની સંયુક્ત અસરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં તારીખ સત્તરથી વીસ નવેમ્બર દરમિયાન છૂટાછવાયા ઝાપટા હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની પણ સંભાવના રહેલી છે પવનો મુખ્યત્વે ઉત્તર પૂર્વના અને પૂર્વના રહેશે ભેજનું પ્રમાણ દિવસના તારીખ અઢાર ઓગણીસના રહેશે વાદળો અવારનવાર જોવા મળશે દિવસના તાપમાનમાં ઘટાડો આવશે તો મિત્રો ફરી મળીશું કામ અને મહત્ત્વના સમાચારો સાથે આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત